પણ મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેરમાં અત્યારે શું સિચ્યુએશન ચાલી રહી છે માર્કેટને અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે તો માર્કેટ મંદીમાં છે તો એ વખતે કેવી રીતે ટ્રેડિંગ કરવું તમામ પ્રશ્નો વિશે આપ

જો માર્કેટમાં તો સંકેત એ ડલ જ દેખાય છે કે માર્કેટ પ્રોબેબલી ફ્લેટ જ ખુલશે મે બી થોડું ઘણું પોઈન્ટ ઉપર કે નીચે બટ માર્કેટમાં જે રીતના પોઝિશન બની છે કે જે રીતના કોલપુટના રાઇટ કોલપુટ રાઈટ્સ થયા છે એ જોઈને તેવું લાગે છે કે માર્કેટ ઉપરમાં તેર હજાર પાંચસો નિફ્ટીમાં ક્યાંક આપણને રેઝિસ્ટન્સ જોવા મળે છે અને ઓન ધ લોવર સાઈડ તેર હજાર બસો ત્યાં આપણને ક્યાંક સપોર્ટ જોવા મળે છે તો આ લેવલને ધ્યાનમાં રાખીને

એના પછી આના અંદર એક નવી રેલી આપણને શરૂ થતા જોવા મળી શકે છે 3705 3710 ઉપર જો ટ્રેડ કરે છે તો પછી આ પા ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર ખરીદીનું ધ્યાન રાખી શકો છો કોલર આપણે સાથે જોડાઈ જો છો તો તમારું પ્રશ્ન ને સાંભળી લઈએ હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ અને આપનું પ્રશ્ન જણાવશો જી મારું નામ હર્ષન છે ગુડ મોર્નિંગ સર મારા ખાલી ખસા કરી બીકોઝ મેડિકલ ઇમરજન્સી આઈ વોઝ ઓફિસ ફ્રોમ માર્કેટ મને એટલું ધ્યાન નહોતો રાખતો એન્ડ બીકોઝ આઈ એમ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર મારી પાસે અદાણી ગ્રીન્સના શેર્સ છે અને ગ્રીન એનર્જીના અને આઈ થિંક મારી એવરેજ કરી સાડા ચારસો રૂપિયાની છે અત્યારે અપ્રોક્સિમેટલી થાઉઝન્ડ પ્લસ ટ્રેડ કરી રહ્યો છે તો મારે શું સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવો જોઈએ મારો પર પરવ્યુ એટલીસ્ટ બીજા બે વર્ષનો છે

ઓ એનજી સી વોઝ વન ઓફ માય ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લોંગ હવે નથી રહ્યો હવે નાઇન્ટી ફોર આવી ગયો છે તો આઈ એમ બિટ સબડ્યુડ કોશિયસ તો અહીંયા હું પુટ લેવાનું વધારે પ્રેફર કરીશ કે પ્રોફિટ બુકિંગ રાખવાનું કરવાનું વધારે પ્રેફર કરીશ સો આઈ વુડ વેઇટ ફોર અ કરેક્શન ટુ કમ ડાઉન એન્ડ અને એને સેટલ થવાનો એક મોકો આપીશ પછી હું વિચારીશ બટ ટિલ દેટ ટાઈમ હવે મારા ડિમેટ અકાઉન્ટમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ના

કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમના પ્રશ્નને લઈ લઈએ હેલો હાજી જી સ્વાગત છે આપનો કાર્યક્રમ પ્રશ્ન છે આપનો ડીએલએફ માં ઇન્ટ્રાડે ઓકે ફ્યુચર જોઈએ છે તમને ફ્યુચર માં

હાજી તો ચારસો પાંચ ઉપર ટ્રેડ નથી કરતો ત્યાં સુધી આપમેન્ટની અંદર પ્રોફિટ બુક કરી શકો છો ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા યથાવત રાખીશું કોલરના પ્રશ્નને પણ સાંભળીશું પરંતુ સમય હાલ એક બ્રેક

જવાબ આપવાની ઈચ્છા તો નથી થતી તમે પૂછશો કારણ શું છે એવું નથી કે મારા ચાર્ટમાં નથી કે મને દેખાતું નથી એનું કારણ એ છે કે તમે અમારા બે હજાર સાત થી દર્શક છો જ્યાં સુધી મારી મેમરી મને બોલે છે અવરનવર અમારા એન્કર આપને વિનંતી કરતા હોય છે કે જ્યારે બી આપ પ્રશ્ન પૂછો તો આપનો ટીવીનો વોલ્યુમ મ્યૂટ રાખો મ્યૂટ એટલે બંધ રાખો છતાં આપ નથી રાખતા એટલે અમુક ટાઈમે સાચે કહું તો દુઃખ થાય છે ગુસ્સો પણ આવે છે શું કરીએ અહીંયા બેઠા છીએ આપની સેવામાં આપને લેવલ્સ આપી દઉં છું આરતી ડ્રગમાં સાતસો પચાસ રૂપિયાના સ્ટોપલોસ સાથે આપ હોલ્ડ કરી રાખો ઇન્સ્ટ્રુમેન્ટ તેજીમય દેખાય છે મે બી કદાચ હજાર આવી જાય આપને ફરી વિનંતી કરું છું કે નેક્સ્ટ ટાઈમ આપ ફોન કરો તો પ્લીઝ આપનો ટીવી જે છે એ મ્યુટ રાખજો અમારા એન્કરને અવરનવર આ રીતના આપ હેરાન ના કરશો તમને હું રિક્વેસ્ટ કરું છું

તો બસો બાસઠ રૂપિયાના સ્ટોપલોને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરી શકો છો અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સારા સંકેત આપણને જોવા મળી રહ્યા છે અને કોલર આપણી સાથે જોડાયેલા છે તો જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો આપ અમારી સાથે બનેલા જ રાજનો ટર્ન આવશે તરત જ અમે આપને અમારી સાથે કનેક્ટ કરીને આપના પ્રશ્નની રજૂઆતને સાંભળીશું હરેશભાઈ વાત કરું એમએન્ડેમ અંગે એમ એન્ડેમ અંગે શું કહેવું છે અત્યારે હાલના તબક્કામાં પોઝિટિવ કે નેગેટિવ

ચોક્કસ હરેશભાઈ આઈઓએસ આ માફ કરશો આયો સી અંગે આપણને પોષવા માંગુ આયો સી અંગે શું કહેવો હશે આપનો અગેન પોઝિટિવ હોલ્ડ વિથ ધ સ્ટોપ લોસ ઓફ નાઇન જીરો તો પોઝિટિવ દેખાઈ રહ્યો છો હરેશભાઈ દ્વારા જે સ્ટોપલોઝ આપવામાં આવે છે તે સ્ટોપલોસને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટ્રુમેન્ટ આપ હોલ્ડ કરી શકો છો નેસ્લે અંગે આપણને પોષવા માંગુ હરીશભાઈ નેસ્લેની અંદર શું સિચ્યુએશન અત્યારે જોવા મળી રહી છે માર્કેટમાં હિવ નેસ્લે ઓન ડિકલાઇન બાય છે અને ડિસ્ટન્સ આપું છું સોલ હજાર સાતસો નીચે બંધ નથી આપતો ઓન ડિકલાઇન ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદી કરી શકો છો આગામી સમયમાં તમને તેજી જોવા મળી શકે છે તો સોળ હજાર સાતસો સાહીઠ નીચે જ્યાં સુધી બંધ નથી આપતો ત્યાં સુધી ઓન ડિકલાઇન આપ ખરીદી ધ્યાન રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અંદર કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમના પ્રશ્ન લઈ લઈએ હેલો હાલો આપણે વિપ્રો ને ત્રણસો પિસ્તાલીસ માં લીધેલા છે એક વર્ષ માં છે તો કેટલો ટાઈમ લખી દીધો એક વર્ષ મળશે હોલ્ડ કરી રાખો ત્રણસો ત્રીસ રૂપિયાના નજીકમાં નજીકનો સ્ટોપ લોસ દેખાય છે આ ઇન્સ્ટ્રુમેન્ટ ચારસો કે એનાથી ઉપર બી આવી જાય એવી ક્ષમતા ધરાવે છે અત્યારે ચોક્કસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે તે પહેલા કોલરને લઈ લઈએ હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપનું નામ

મારુતિમાં વાત કરીએ તો પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ ચૂકી છે હવે જ્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ સાત હજાર આ નવસો આના ઉપર ટ્રેડ નથી થતો ત્યાં સુધી થોડુંક નીચે આવી શકે છે પણ લોંગ ટર્મ માટે જો તમારો હોય તો મેં આપને ટાર્ગેટ આપી હું કદાચ આપીને બેઠો છું આઠ હજાર એકસો કે બસ્સો એવો કંઈક ટાર્ગેટ આપીને બેઠો છું તો યુ કેન હોલ્ડ ઇટ ફોર ધેટ ટાર્ગેટ બટ કદાચ ઓન ધ લોવર સાઈડ સાત હજાર એકસો સમથિંગનો મેં સ્ટોપલોસ આપેલો હતો તો એ ધ્યાનમાં રાખજો તો નીચે કરેક્શન આવે છે પ્રોફિટ બુકિંગ આવે છે તો એમાં એક્ઝિટ થઈ જાઓ લોઅર સાઇડ ફરી લઈ લો ઓર એલ્સ બીજા શબ્દોમાં તો તમે જે લીધું છે એનું ડેલ્ટા કેલ્ક્યુલેટ કરીને તમે પુટ ખરીદી લો ચોક્કસ સરેશભાઈ વધુ કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમના ને પણ લઈ લઈએ હેલો હેલો હાજી નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ વિનોદ બેલાંગ છે શું પ્રશ્ન છે આપનો આપણે જેબીએમ ઓટો વિશે જાણવું

આપનો સપોર્ટ રહેશે સોલસો રૂપિયાનો બંધ છે સોલસો સાહીઠ રૂપિયાનો સો સ્ટાર્ટ ક્રિએટિંગ સિપ બરાબર દર મહિને થોડું 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 કે દરરોજ થોડું થોડું થોડુંક લેવાનું તમે શરૂ કરો વિથ સ્ટોપલો બિલો સિક્સટીન હંડ્રેડ આ ઇન્સ્ટ્રુમેન્ટ મે બી કદાચ જ્યારે માર્કેટમાં સિમેન્ટ સેક્ટરમાં ખાસ કરીને જ્યારે એક મુવમેન્ટ પોઝિટિવ જોવા મળે તો આના અંદર બી આપણને ત્રીજી સારી જોવા મળશે એસીસી અંગે વાત થઈ છે કોલર આપણી સાથે જોડાયેલા છે લઈ લઈએ હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપનું નામ હા હું ભરત દેશોની બોલું છું છે આપનો હા હું ભરત દેશોની હા વી આર ટીટર વિશે આપનું શું મંતવ્ય છે પરેશભાઈ કમેન્ટ વી આર ટીટર સ્થિતિ વી આર ટીટર અ સાઇડવેઝ છે અઢારસો એસી રૂપિયાનો સપોર્ટ છે એને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ રાખી શકો છો પણ અઢારસો એસી જો બ્રેક થઈ જશે આના અંદર કરેક્શન જોવા મળશે નહીં જો બ્રેક નથી થતો તો એક સારી મૂવ આપણને દેખાડી શકે છે અને એ મૂવ બીજા બસો ત્રણસો રૂપિયા ઉપર ખેંચી જાય ચોક્કસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે અપોલો હોસ્પિટલ અંગે આપને પૂછવા માંગો અપોલો હોસ્પિટલ અંગે શું લાગી રહ્યું છે પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ એપલો હોસ્પિટલ પોઝિટિવ છે હોલ્ડ કરી રાખો આપ આ ઇન્સ્ટ્રુમેન્ટ ને આપનો સ્ટોપ loss 2370 નો રહેશે હાજી તો આ આપ હોલ્ડ કરી શકો છો ₹2370 ના સ્ટોપ loss ધ્યાનમાં રાખીને આપ એપલો હોસ્પિટલ ને હોલ્ડ કરી શકો છો એટલે પોઝિટિવ સંકેત આ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર આપણને જોવા મળી રહ્યો છે એપલો ટાયર રંગે આપને પૂછવા માંગો હરેશભાઈ એપલો ટાયર રંગે શું કહેવું છે આપનો ટાયર ઇન્ડસ્ટ્રી જોઈ લઈએ શું છે તો અત્યારે સાઇડવાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી રહ્યો છે એને અવૉઇડ કરો

ડાબર સાઇડવેઝ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો અવॉइड કરવું વધારેિતાવા છે અજો તો અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ ખાસ મૂવમેન્ટ ડાબરની અંદર નથી જોવા મળી રહી સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે માટે તમે અવોઇડ કરો તો તે વધારે સારું રહેશે ડાબરની અંદર ડાબર અંગે વાત થઈ છે હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ આસર મોટર અંગે આપને પૂછવા માંગુ આસર મોટર અંગે શું કહેવો છે આપનો આસર મોટરમાં તમે બોટમ ફિશિંગ કરી શકો છો વિથોપ લોઝ ઓફ ટુ ફાઈવ ફોર ઝીરો હાજી કોલર આપણી સાથે જોડાયેલા છે હરેશભાઈ તો તેમના પ્રશ્નને લઈ લઈએ હેલો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે સમયનો અભાવ છે માટે કાર્યક્રમ આ રજા લેવાનો સમય હરેશભાઈ યાદના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે પણ કે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી આપનો કોઈ પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર સગા સંબંધી એમની કે પોઝિશન હશે તો આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો ચોક્કસ તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર